હમણાં જ આપણે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના કેટલાક નવા આયામોની વાત કરી એમાંનો એક અમારો પ્રકલ્પ છે ગુજરાતની જાણીતી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂનો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન દ્વારા અસ્મિતા વિશેષ સંવાદનો એક પ્રકલ્પ ચાલી રહ્યો છે જેમાં આ જાણીતી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની લઈ રહ્યા છે તેના કેટલાક અંશો આ અગાઉ આપે સાંભળ્યા હશે એપ્રિલ માસમાં તેરમી તારીખે શ્રી કુંવદિનીબેન લાખ્યા અને સત્યાવીસ તારીખે શ્રી પી કે લહેરીનો ઇન્ટરવ્યૂ તમે યુટ્યુબ ઉપર માણી શકશો પણ એ બંનેની મુલાકાતમાંથી કેટલોક સાર તારવીને અહીંયા ભદ્રાયુભાઈએ જે રજૂ કર્યો છે એને પણ આપણે સાંભળીએ અલ્પાશાહના અવાજમાં પ્રકલ્પ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા અસ્મિતા વિશેષ સંવાદ વિશે એક કુમુદિની લાખિયા જેના રુધિરાભિસરણ તંત્રમાં રુધિર સતત કથક કરતું રહે છે તે નવ દશક વટાવી ચૂકેલા કુમુદિની લાખિયા એટલે કની ત્રિપદી ક એટલે કુમુદિનીનો ક ક એટલે કથકનો ક ક એટલે કદંબનો ક અસ્મિતા વિશેષ સંવાદ દરમિયાન નર્તન શૈલીમાં જ સંવાદ કરતા તેઓ કહે છે કે મારું પહેલું સર્જન ધબકાર બહુ પોપ્યુલર થયું અને હજી કદંબ લાલ દરવાજા પાસેના લાખિયા હાઉસમાં જ પ્રવૃત્ત હતું પછી જગ્યા બહુ નાની પડવા માંડી એટલે એક સંસ્થામાં ભાડેથી જગ્યા લીધી હતી પણ એ જગ્યામાં અમારા પહેલાં સીવણકામનો ક્લાસ હતો ત્યાં સોય બહુ પડી હોય જમીન ઉપર એટલે સૌથી પહેલાં ઝાડુ લઈને જ જતા હતા હવે તો ઘણા લોકો આવવા માંડ્યા કથકનો બીજો તો કોઈ વર્ગ હતો જ નહીં ભરતનાટ્યમ હતું એટલે ઘણા લોકોને એવું લાગ્યું કે ભરતનાટ્યમ તો શીખ્યા હવે કથક જોઈએ પબ્લિકને ભરતનાટ્યમમાં જે ગીતો ગાયા હતા એમાં એમને કંઈ સમજ નહોતી પડતી કારણ કે એ તો તમિલ તેલુગુ મલયાલમમાં હોય એટલે એમને લાગ્યું કે હવે કથક જોઈએ પહેલાં મેં શરૂ કર્યું કથક ત્યારે એક બેન હતા તે મને આવીને બીજે જ દિવસે કહે કે મારા મમ્મી એવું કહે છે કે આ તો પેલી લખનઉમાં બાઈઓ હોય ને નચોની એ ડાન્સ છે પછી કોઈ કહે કે આ તો પેલો ફિલ્મમાં હોય છે ને એ ડાન્સ છે એવું ઘણું બધું લોકોને લાગતું પણ પછી તો બહુ છોકરાઓ આવવા માંડ્યા પછી મેં નક્કી કર્યું દર વર્ષે કંઈક નવું પ્રોડક્શન રજૂ કરવાનું કોરિયોગ્રાફી હું શીખી નહોતી ભારતમાં એવો સબ્જેક્ટ હતો જ નહીં બીજા દેશોમાં ડાન્સ માટે કોરિયોગ્રાફીના ક્લાસીસ હોય છે પણ કોરિયોગ્રાફી એટલે શું એ જ લોકોને પહેલાં ખબર નહોતી હજી પણ ઘણા લોકોને ખબર નથી કે આપણા દેશમાં કોરિયોગ્રાફી શબ્દ તરીકે વપરાય છે એ વિશે કોઈને ખબર નથી હોતી એટલે મેં ઘણું વાંચ્યું કોરિયોગ્રાફી વિશે પછી ઘણા વિચાર બાદ મારા નવા પ્રોડક્શનનું નામ જ મેં એવું આપ્યું હવે હું ક્યાં જાઉં હવે શું એટલે કે અતઃ કિમ એમ નામ આપી શરૂ કર્યું હા બધા દેશોમાં અને આખા વિશ્વમાં બહુ જ જોયેલું કે લોકો કઈ રીતે એમના ડાન્સને સમેટે છે એટલે પછી ઘણો વિચાર કરીને મેં આપણો ઇન્ડિયન ડાન્સ એક ઇન્ડિયન તરીકે કર્યો ને એ પણ બહુ સરસ હતો મ્યુઝિકમાં બહુ રસ એટલે દરેક જાતના મ્યુઝિકમાં મેં ડાન્સ ગોઠવ્યો છે ઇન્ડિયન મ્યુઝિકમાં ઠુમરી ફોક મ્યુઝિક બધા ઇન્ડિયન મ્યુઝિક પર મેં ડાન્સ કર્યો છે પછી આફ્રિકન ડ્રમ્સ એક વખત અમદાવાદમાં આવ્યા હતા ત્યારે આફ્રિકન ડ્રમ્સ સાથે મેં કથક ગોઠવ્યું હતું બહુ સરસ લાગતું હતું એ લોકો બે જણ ડ્રમ વગાડતા હતા અને એમની સાથે મેં કથકનો ડાન્સ કર્યો એમને પણ બહુ મજા આવી અને અમને પણ બહુ મજા આવી જ્યારે તમે ડાન્સ કરો ત્યારે તમને બીજો અવાજ આવે છે હું મારા વિદ્યાર્થીઓને હંમેશા એવું કહું છું કે ભગવાને આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે જોવાનું સાંભળવાનું સૂંઘવાનું ચાખવાનું અનુભવવાનું તમારા ડાન્સમાં આ બધું જોઈએ તમે સાંભળો તમે જુઓ તમે ટચ કરો તમે એનો સ્વાદ લો તમારો હાથ ઉપર નીચે જાય તો તમે એને સૂંઘી શકો છો તમારા હાથ ફૂલ જેવા હોય તો એમાંથી સુગંધ આવે અનુભવો ઊંડો અનુભવ લો તમારે તમારી કલ્પનાને તમારા ડાન્સમાં મૂકવાની છે યુ ડોન્ટ હેવ ટુ બી ફૂલ ટુ ડાન્સ બે શ્રી પી કે લહેરી વહીવટ જેમની જન્મકુંડળીમાં સતત છે અને જેમણે ગુજરાત સરકારના ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ સાથે સુપેરે કામ કર્યું તે શ્રી પ્રવીણ કે લહેરી અત્યારે પણ સ્વયંશિસ્ત સાથે સંવાદને એક ઊંચાઈ બક્ષે છે તેઓ કહે છે ભદ્રાયુભાઈ વ્યક્તિગત રીતે રેલવેમાં જોડાયો ત્યારે પણ મને ખૂબ આનંદ થયો કે જ્યારે આપણને ખાસ કંઈ શોધ્યા વગર આટલી સરળતાથી ક્લાસ વનની નોકરી મળી ગઈ હવે પૂરી કેરિયર આપણે એમાં કામ કરવાના હતા અને એમની તાલીમ ઉપયોગી હતી અનેક વિષયોની તાલીમ મિકેનિકલ એન્જિનિયરિંગથી માંડીને કમ્યુનિકેશન બધું જ આપણે શીખ્યા તેનો આનંદ હતો આઈએએસમાં આવ્યા ત્યારે મસૂરી હતા છ મહિના પછી અમે અહીંયા આવ્યા હું અને નેત્રાબેન આવ્યા ત્યારે જાન્યુઆરી મહિનો હતો જૂના સચિવાલયમાં દાખલ થયા અને જે મારી પહેલાં ચીફ સેક્રેટરી હતા એને ત્યાં બેસીને અમે બપોરના ચા નાસ્તો કરતા હતા આપને ખબર હશે કે સૌરાષ્ટ્રના અનેક લોકો અને ખાસ કરીને નાગર લોકો સરકારી નોકરીમાં હતા અને ત્યારે કંઈ એટલું બધું કડક પાર્ટીશન નહીં સાઉન્ડ પ્રૂફ એટલે બેઠા હતા અને બાજુના રૂમમાંથી અમે આ લહેકામાં એની વાત સાંભળી કેમ ભાઈ આ પહેલાં આઈએએસવાળા તો જૂથમાં આવતા હતા ને આ કંઈ બે જણ આવ્યા છે પેલા પંદર સોળ આવતા હતા તેનું શું થયું હશે બીજા ભાઈ કહે સાલું સમજાતું જ નથી હોં આ બધું શું ચાલે છે આ બે જ આવ્યા બહુ કહેવાય બીજા એક ભાઈ કહે પણ આઈએએસવાળાની ભારે ઉપાધિ હોય છે સાલાં સાંભળે પણ નહીં ને સમજે પણ નહીં અ લિસન ટુ એન્ડ લર્ન મેં જ્યારે એકવાર એકેડેમીમાં કહ્યું ત્યારે લોકો ખૂબ હસ્યા મુખ્ય વાત એ છે કે એક હળવાશથી કહેવાય એવું સત્ય છે કે લોકો સાથે જે આત્મીયતા થવી જોઈએ એનો અભાવ મને આખી કારકિર્દી દરમિયાન ચાલ્યો છે એમ કહું તો ખોટું નથી હું ઘણી વખત ટ્રેનિંગમાં વર્ગ એકના અધિકારીની વાત કરું છું ત્યારે હું એક પ્રશ્ન આજે પણ કરું છું કે જ્યારે આપણે જાપાનમાં જઈએ ત્યાં એમના મંત્રી અને સેક્રેટરી ઊભા હોય તો તમે કહી શકો કે કોણ મંત્રી ને કોણ સેક્રેટરી અહીંયા તમે તરત કહી શકો કારણ કે એના કપડાંથી માંડીને બધું જ અલગ છે આપણો આખો અભિગમ એક થતો નથી જાહેર વહીવટનું મોટામાં મોટું જો મુશ્કેલીવાળું કામ હોય તો એક વાક્યતા નથી બંને પોતાની જાતને અલગ માને છે એક જણ જનટેકાને કારણે મારી વાત સાચી એમ માને છે ને બીજો એમ માને છે કે હું ભણેલો ને હરીફાઈમાં આગળ વધેલો એટલે મારી વાત સાચી આ જે ઘર્ષણ ચાલે છે એ ઘર્ષણ આજે પણ ચાલુ છે એને કેમ નિવારવું એને માટે મેં મારી કારકિર્દી દરમિયાન શક્ય એટલો પ્રયત્ન કર્યો છે પરંતુ આજે એક હળવાશથી સાંભળેલી વાત એ લોકોના દિલનો પડઘો પાડે છે એના મનમાં આજે પણ શંકા નથી અને એ અંતર આપણે જેટલું ઘટાડીએ એટલું આપણા દેશના વિકાસમાં એક ઉપકારક વસ્તુ બને એવી મારી પોતાની અંગત સ્પષ્ટ માન્યતા છે ઘણી વખત ઘણા સાથી મિત્રો માન્યતાથી નારાજ પણ થતા હતા પણ આ જે એક વાત છે એ મને મહત્વની લાગી બીજું કે કારકિર્દીમાં આજે ગુજરાતમાં પ્રમાણમાં જેને આપણે કહીએ કે કોલોનિયલ માઇન્ડસેટ જૂનો સામ્રાજ્યવાદી જે અભિગમ છે એ ઓછો છે આપણે ત્યાં રાજા રજવાડા હતા પરંતુ ગાંધીજી અને સરદારને કારણે જે વાતાવરણ રહ્યું એમાં મંત્રીઓ પણ જે ગાંધીવાદી આખી પેઢી આવી ડૉક્ટર જીવરાજ મહેતા હોય બળવંતરાય મહેતા હોય બાબુભાઈ જશભાઈ પટેલ હોય આ બધાનું વ્યક્તિત્વ આગવું હતું અને એમણે જ્ઞાનમાં મૂલ્યોમાં પોતાની વર્તણૂકમાં ખૂબ ઊંચાઈઓ સર કરી હતી જેનાથી આજની પેઢી અજ્ઞાત છે બાબુભાઈ જશભાઈ પટેલને આખી ભગવદ્ ગીતા મોડે હતી અને એના ઉપર એ સતત ચાહે એટલો સમય બોલી શકે એટલું એમનું જ્ઞાન હતું અને રવિશંકર મહારાજ ચાર ચોપડી ભણેલા પણ ગીતા વિશે સૌથી વધારે માર્મિક પુસ્તક એમણે લખ્યું એમ કહીએ તો લોકોના માન્યામાં ના આવે ઓગણીસો સાહીઠમાં ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ઓગણીસો બાવીસમાં ગાંધીજીના એપેન્ડિસાઈટિસના ઓપરેશન વખતે મુંબઈ સરકારની મૂંઝવણ હતી કે ગાંધીજીને કંઈક થયું તો શું ડૉક્ટર ગિલ્ડનને લખી આપ્યું ના વાંધાપત્રક ગવર્નરે જ્યારે ટેલિગ્રામ આવ્યો ત્યારે એના ઉપર એટલું લખ્યું કે જો ડૉક્ટર જીવરાજ ત્યાં હાજર રહે તો કોઈ ચિંતા નહીં રહે આટલી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ આપણી વચ્ચે હતી રતુભાઈ અદાણી સાથે મારા પિતા ધોલેરા સત્યાગ્રહમાં ગયા હતા આ સૌએ જે કામ કર્યા એને આપણી પેઢી યાદ કરે તે જરૂરી છે સંકલન ભદ્રાયું વછરાજાની વિશ્વ વિહારમાં આવા બધા કેટલાક ગંભીર લેખોની સાથે હાસ્ય ન હોય તો કેમ ચાલે આપણે દર વખતે શ્રી રતિલાલ બોરીસાગર પાસેથી એક હાસ્યલેખ મેળવીએ છીએ અને એમાં એટલું બધું હાસ્ય ભરેલું હોય છે કે એ તો તમે સાંભળો તો જ એની મજા આવે એના વિશે મારે કાંઈ કહેવું નથી અને એટલા માટે જ આ વખતે એમના લેખનું શીર્ષક છે જાગીને જોઉં તો સ્કૂટર દિશે નહીં જે આપણે જસુભાઈ કવિના અવાજમાં સાંભળીશું હાસ્ય જાગીને જોઉં તો સ્કૂટર દિશે નહીં જાગીને જોઉં તો સ્કૂટર દિશે નહીં નરસિંહ મહેતાની એક કવિતામાં જાગીને જોઉં તો જગતદી સે નહીં એવી એક પંક્તિ આવે છે સુગમ સંગીતના એક કાર્યક્રમમાં આ પંક્તિ સાંભળીને આંખના ડૉક્ટર એવા અમારા એક મિત્રએ કહેલું કે ઊંઘમાંથી ઉઠ્યા પછી કંઈ દેખાયું નહીં તો નરસિંહ મહેતાએ કવિતા લખવાને બદલે આંખના કોઈ સારા ડૉક્ટરને આંખ બતાવવી જોઈતી હતી આ કવિતા ન લખાઈ હોત તો નરસિંહ મહેતાને કે બીજા કોઈને કશું જ નુકસાન થવાનું નહોતું સુગમ સંગીતના ગાયકો બીજી કવિતા ગાત કે છોકરાઓ બીજી કવિતા ભણત પણ આંખ પ્રત્યે બેદરકારી બતાવવાથી ગંભીર નુકસાન થઈ શકે છે આ વાત મને એટલા માટે યાદ આવી કે થોડા દિવસ પહેલાં એક સુંદર સવારે મેં જાગીને જોયું અલબત્ત ચા બા પી છાપા બાપા વાંચી પછી જોયું તો મારું સ્કૂટર મને દેખાયું નહીં અલબત્ત નરસિંહ મહેતાને તો આખું જગત દેખાયું નહોતું નરસિંહને તો આખું જગત દેખાયું નહોતું મારો કેસ એટલો સિરિયસ ના કહેવાય મને મારા સ્કૂટર સિવાય બધું જ દેખાતું હતું એક સંસ્કૃત નાટકનો નાયક પોતાની આસપાસ અનેક સુંદર સ્ત્રીઓને જોઈને નિશાસો નાખીને કહે છે સુંદર નેત્રોવાળી અનેક રમણીઓ અહીં તહીં ફરે છે માત્ર મારી પ્રિયા એ જ ક્યાંય દેખાતી નથી મારી સ્થિતિ પણ લગભગ આવી જ હતી પડોશીઓના બધા સ્કૂટર સલામત દેખાતા હતા એકમાત્ર મારું સ્કૂટર ક્યાંય દેખાતું નહોતું ચાવીની મદદથી મારે મારાથી સ્કૂટરનું લોક સહેલાઈથી ખુલતું નથી એટલે ચાવીની મદદ વગર સ્કૂટરનું અપહરણ કરી જનારની હિંમત અને કુશળતા માટે પહેલાં તો મને માન થયું મેં ચાવી શોધી પણ ના મળી ચાવી ભેરવવા માટેના ચાવીના આકારનું જ કલાત્મક સાધન ઘણી ઊંચી કિંમતે ખરીદીને મેં ઘરમાં વસાવ્યું છે જો કે એમાં ચાવી ભેરવવાનું મારાથી ભાગ્ય જ બને છે ચાવી મારાથી ક્યાંક મુકાઈ જાય છે અને પછી અમારે ત્યાં ઘરકામ કરનાર એ શોધી કાઢે છે એકવાર તો પીવાના પાણીના ગોળામાંથી એણે મારા સ્કૂટરની ચાવી શોધી કાઢી હતી બોલો એની સાથે જેમ વાસણ માંજવાના કચરા પોતા કરવાના કપડાં ધોવાના કામના પૈસા ઠરાવેલા છે તેમ મારી ચાવી શોધી આપવાના કામના પૈસા પણ ઠરાવ્યા છે હો એટલે ચાવી તરત ન મળી તેથી ચાવી ઘરમાં નહીં જ હોય એવું તો કહી શકાય તેમ નહોતું એ જ રીતે ચાવી ઘરમાં હશે જ એમ પણ કહી શકાય એમ નહોતું કોઈ ઘરમાં આવી ચાવી લઈ સ્કૂટર પર સવાર થઈ જતું રહ્યું નહીં હોય ને આવી એક કલ્પના મને આવી આ કંઈ તદ્દન અશક્ય નહોતું અમારા એક પ્રોફેસર મિત્રનો રેડિયો વાગતો હતો મિત્ર પોતે રેડિયો સાંભળી રહ્યા હતા અને એ જ વખતે કોઈ રેડિયો ઉપાડી ગયું હતું ભાઈ આવું બને આખરે મેં ઘરના સભ્યો સમક્ષ નિવેદન કર્યું કમ્પાઉન્ડમાં સ્કૂટર નથી ને ઘરમાં ચાવી નથી ઘરમાં ઘડીભર સન્નાટો છવાઈ ગયો અને પછી પ્રશ્નોની જડી સ્કૂટર ક્યાં મૂકીને આવતા રહ્યા હતા ચાવી ક્યાં મૂકી હતી સ્કૂટર લોક તો કર્યું હતું કે પછી ચાવી સ્કૂટરમાં ને સ્કૂટરમાં રાખીને આવતા રહ્યા છો આવા તો અનેક પ્રશ્નો પૂછાયા હતા પણ ઉપર સેમ્પલ રૂપે ત્રણ પ્રશ્નો મેં મૂક્યા આ પ્રશ્નો દ્વારા ઘરના સભ્યોને જે ગુસ્સો વ્યક્ત થયો હતો મારી બેદરકારી પ્રત્યે જે નારાજગી પ્રગટ થઈ હતી તે બધાનું વર્ણન કરવું તો મારે માટે લગભગ અશક્ય છે સુગ્ન વાચકો એની કલ્પના કરી લે એવી વિનંતી છે એમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર મારી પાસે તો નહોતો એ કહેવાની ભાગ્યે જ જરૂર પડશે સોસાયટીમાં રહેતા અને તાજેતરમાં જ સોસાયટીના પ્રમુખપદની ચૂંટણીમાં મારો મત મળવા છતાં હારી ગયેલા મારા મિત્રને મેં સ્કૂટર ઉપડી ગયાની વાત કરી સોસાયટીમાં નવા વરાયેલા પ્રમુખને વગોવવાની ઉમદા તક મળતા મિત્ર આનંદમાં આવી ગયા તમારું સ્કૂટર ગયું એ એક રીતે સારું થયું હવે આ પ્રમુખના બચ્ચાને આપણે ખબર પાડી દઈશું આવડત તો છે નહીં ને સોસાયટીનો વહીવટ કરવા હાલી નીકળ્યો છે મારું સ્કૂટર ગયું એને મિત્ર આવકાર્ય ઘટના ગણતા હતા એ જાણી મને દુઃખ થયું પરંતુ એ અંગે હું કશું બોલ્યો નહીં સ્કૂટર ઉપડી ગયા અંગે પ્રમુખને ખબર પાડી દેવાનો મિત્રનો ઉત્સાહ હું સમજી શકતો હતો પણ પ્રમુખના બચ્ચાને આમાં વિના વાકે શા માટે સંડોવવો જોઈએ એ હજુ મારી સમજણમાં ઉતર્યું નહીં આપણે પ્રમુખને જ મળવું જોઈએ પ્રમુખનો પુત્ર તો અત્યારે કોલેજમાં ગયો હશે હા તે પ્રમુખને જ મળવાનું છે ને એમના પુત્રનું આમાં શું કામ છે મિત્રએ કહ્યું તમે પ્રમુખના બચ્ચાને ખબર પાડી દેવાનું કહ્યું એટલે અરે તમે તો યાર સાવ ભોળા ને ભોળા રહ્યા ઝઘડાની ભાષા જ તમે જાણતા નથી પ્રમુખનો બચ્ચો એટલે પ્રમુખ જ પ્રમુખ અને એના સંતાન વચ્ચેની આ અભિન્નતા મને ન સમજાઈ પણ કશું બોલ્યા વગર હું એમની સાથે ચાલવા લાગ્યો પ્રમુખના સદભાગ્યે અને મિત્રના કદાચ કહો ને મારા પણ સદભાગ્યે કે પછી દુર્ભાગ્યે પ્રમુખશ્રી બહાર ગામ ગયા હતા સેક્રેટરીની તપાસ કરી તો એમના કોઈ સગા ગુજરી જવાની અણી પર હતા એટલે તેઓ વહેલી સવારે ત્યાં પહોંચી ગયા હતા જોયું પ્રમુખ મંત્રી થવું છે પણ ઘેર રહેવું નથી મિત્ર ગુસ્સામાં બોલ્યા સોસાયટીના પ્રમુખ મંત્રીએ કામ ધંધો સંબંધ સગપણ બધું છોડી ચોવીસે કલાક ઘેર રહેવું જોઈએ એવી મિત્રની અપેક્ષા જરા મને વધુ પડતી લાગી પરંતુ એ અંગે કશી ચર્ચા ન કરતા મેં મિત્રને પૂછ્યું હવે શું કરીશું હવે પોલીસમાં ફરિયાદ કર્યા સિવાય બીજો કશો રસ્તો બાકી રહે છે ખરો ચાલો પ્રમુખ અને મંત્રી પર કેસ ઠોકી દઈએ મને કાયદાનું જાજુ જ્ઞાન નથી પણ સોસાયટીમાં સ્કૂટર ચોરાઈ જાય તો એમાં પ્રમુખ મંત્રી પર કેસ ન થઈ શકે એટલું તો હું અવશ્ય જાણતો હતો પણ મિત્રને સમજાવવાનું મારે માટે ઘણું અઘરું હતું એટલે મેં કહ્યું પોલીસ ચોકીએ તો હું એકલો જઈ આવું છું પછી પાછો તમને મળું છું આટલું કહીને મિત્રનો પ્રતિભાવ મેળવ્યા વગર જ હું ચાલવા માંડ્યો પોલીસ ખાતામાં મારા કેટલાક મિત્રો છે કેટલાક તો ઉચ્ચ હોદ્દા પર પણ છે મારા મોટા ભાઈ પોલીસ ખાતામાં સર્વિસ કરીને રિટાયર થયા છે આમ છતાં મને પોલીસની બહુ બીખ લાગે છે એમ તો મને ડૉક્ટરની બહુ બીખ લાગે છે પણ ડૉક્ટર પાસે જવું જ પડે છે એટલે જાઉં છું એમ આજે પોલીસ ચોકીએ જવાનું અનિવાર્ય હતું એટલે રિક્ષામાં બેસી હું પોલીસ ચોકીએ ગયો હતો ફરિયાદ અધિકારીએ પૂછ્યું કાય હોન્ડા મેં ધીમેથી ઉત્તર આપ્યો કેવા રંગનું હતું કાળા રંગનું સાહેબ કાળો રંગ મને અતિશય પ્રિય છે જો કે એકવાર મેં વાંચેલું કે બદમાશ માણસોને કાળો રંગ બહુ પ્રિય હોય છે ત્યારે હું ગભરાઈ ગયેલો પણ પછી આપણા એક સંતે કહ્યું કે એમને કાળો રંગ બહુ પ્રિય છે એટલે પછી મને શાંતિ થઈ મીરાબાઈને પણ કાળો રંગ બહુ પ્રિય હતો એવું એના એક પદ પરથી લાગે છે હું જો કે બદમાશ પણ ન કહેવાઉં અને સંત પણ ન કહેવાઉં પોલીસ અધિકારી મારી સામે એવી રીતે તાકી રહ્યા હતા કે એમની આંખો સામે જોતા જ હું બોલતા અટકી ગયો તમે પ્રોફેસર છો પોલીસ અધિકારીએ પૂછ્યું હતો ના પછી મેં નોકરી છોડી દીધી એ વખતે બોલવાનું બાકી રહી ગયું હોય એ બધું અહીં કહેવાની જરૂર નથી બોલો સ્કૂટરનો નંબર શું હતો નવ હજાર પંચોતેર અરે એકલો નંબર ના ચાલે સિરીઝ સાથે નંબર કહેવો પડે ભાઈ આ સિરીઝ એટલે શું સાહેબ સ્કૂટર વિશેનું મારું ઘોર અજ્ઞાન જોઈને પોલીસ અધિકારી સાહેબ થોડા અકળાઈ ગયા સ્કૂટર ચલાવો છો ને સરખો નંબર પણ યાદ નથી સિરીઝ એટલે શું એની ખબર નથી સ્કૂટરમાં શરૂઆતમાં એ બી સી ડી ના અક્ષરો હોય છે ને સાહેબ સાચું કહું કવિતાઓની ઘણી પંક્તિઓ મને યાદ છે પણ સ્કૂટરનો નંબર આપ જે રીતે પૂછો છો એ રીતે મને યાદ નથી હવે તો મને આ નવ હજાર પંચોતેર છે કે પછી સાત હજાર નવસો ને પંચોતેર છે એ વિશે પણ શંકા પડવા માંડી છે એટલે સ્કૂટરની ચોપડી જોવા સિવાય બીજો કોઈ ખ્યાલ નહીં આવે સ્કૂટરની ચોપડી લાવ્યા છો ના સાહેબ તો જાઓ લઈ આવો સાહેબ સ્કૂટરની ચોપડી ઘરમાં જ છે પણ જડતી નથી એ એકવાર શોધતો હતો ત્યારે ખોવાયેલું રેશન કાર્ડ જડ્યું હતું એ જો કે અત્યારે પાછું તો ખોવાઈ જ ગયું છે સ્કૂટરની ચોપડી શોધીને તે લઈ આવો હું આગળ કંઈ પણ કહેવા જતો હતો પણ પોલીસ અધિકારીના ચહેરા પરના ભાવ જોઈ હું પોલીસ ચોકીના પગથિયા ઉતરી ગયો પોલીસ ચોકીમાંથી પાછા વળતા મને યાદ આવ્યું કે સોસાયટીના નાકે આવેલી ઝેરોક્સની દુકાનેથી ઝેરોક્સ માટે આપેલા કાગળો લેવાના છે એટલે હું શોપિંગ સેન્ટરની અંદર ગયો દુકાનદાર કહે સાહેબ ગઈકાલે તમે સ્કૂટરની ચાવી અહીં ભૂલી ગયા હતા ચાવી વગર સ્કૂટર કેવી રીતે લઈ ગયા હતા ચાવી લઈ ને હું શોપિંગ સેન્ટરના પગથિયા ઉતરી ગયો મારું સ્કૂટર સામે જ પડ્યું હતું અલબત્ત શોપિંગ સેન્ટરમાં દાખલ થતી વખતે મેં સ્કૂટર જોયું નહોતું રતિલાલ બોરીસાગર કેટલીક વખત કહે કે ડ્રોન પિઝાની ડિલિવરી કરી દેશે કેટલીક વખત ડ્રોનથી આકાશમાં જુદી જુદી આકૃતિઓ રચાય છે તો આ ડ્રોન શું છે આ ડ્રોન પાયલોટિંગ એક નવું બજાર વિકસી રહ્યું છે એક અંદાજ પ્રમાણે બે હજાર સુધીમાં ડ્રોન ઉદ્યોગનું વૈશ્વિક બજાર ચારથી પાંચ અબજ રૂપિયાનું હશે એવો એક અંદાજ આંખવામાં આવે છે અને આના વિશે હર્ષ મેસવાણીયાએ બહુ સુંદર લેખ લખ્યો છે જે અલ્પાશાના અવાજમાં સાંભળીશું ટેકનોલોજી નવ હજાર કરોડનું ટર્નઓવર સાત લાખ નોકરીઓનું સર્જન ડ્રોન પાઇલટિંગ બે હજાર પચીસ સુધીમાં ડ્રોન ઉદ્યોગનું વૈશ્વિક બજાર ચારથી પાંચ અબજ રૂપિયાનું હશે એવો અંદાજ આંકવામાં આવે છે ભારતમાં જ આ ઉદ્યોગ આગામી ત્રણ ચાર વર્ષમાં પંદર હજાર કરોડ થઈ જશે બે હજાર બાવીસ બે હજાર એકવીસમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું વેચાણનું ટર્નઓવર સાહીઠ કરોડ રૂપિયા હતું બે હજાર ત્રેવીસ ચોવીસમાં એ વધીને નવસો કરોડ થાય એવો લક્ષ્યાંક નક્કી કરાયો છે બે હજાર ચોવીસ સુધીમાં આ ક્ષેત્રમાં પાંચ હજાર કરોડનું રોકાણ મળે એવી એ ઉજળી શક્યતા દેખાઈ રહી છે ડ્રોન ઉદ્યોગના વિકાસ માટે ભારતની ડ્રોન પોલિસીમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે ડ્રોન આયાત પર નિયંત્રણો લગાવી દીધા છે તેનાથી ઘરેલું ડ્રોન ઉત્પાદકોને સીધો લાભ થશે હવે સંરક્ષણ વિભાગ કે સુરક્ષા એજન્સીઓ જ સુરક્ષાના હેતુથી ડ્રોન આયાત કરી શકશે અમેરિકા ફ્રાન્સ પછી ભારત ડ્રોનની આયાતમાં ત્રીજા ક્રમે રહે છે પરંતુ હવે ઘરેલું ડ્રોન ઉદ્યોગને વેગ આપવાના પ્રયાસો હાથ ધરાતા ત્રણ ચાર વર્ષમાં સ્થિતિ ઘણી પલટાઈ જશે બે હજાર ત્રીસ સુધીમાં તો ભારતને ડ્રોન ઉત્પાદનનું નવું હબ બનાવવાની યોજના છે ડ્રોન ઇન્ડસ્ટ્રીને વેગ આપવા કેન્દ્ર સરકારે એકસો વીસ કરોડનું ફંડ ફાળવ્યું છે ડ્રોન સ્ટાર્ટઅપ કંપનીઓને તેનો વિશેષ લાભ આપવાની ગણતરી છે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના ફિલ્ડવર્ક માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરશે એવી જાહેરાત તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ થોડા મહિના પહેલાં જ કરી દીધી હતી અને એની શક્યતા તપાસવા અહેવાલ તૈયાર થઈ રહ્યો છે ભારતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે હજાર ડ્રોન ઉડાડીને વિશ્વને ડ્રોન ઇન્ડસ્ટ્રીના વિકાસનો સંકેત આપ્યો હતો દસ મિનિટ સુધી દિલ્હીના આકાશમાં રંગબેરંગી હજાર સ્વદેશી ડ્રોનનો કાફલો ઉડતો જોવા મળ્યો હતો ભારત અગાઉ માત્ર અમેરિકા ચીન રશિયા એમ ત્રણ જ દેશોએ હજાર ડ્રોન એક સાથે ઉડાડવાની ક્ષમતા સાબિત કરી હતી કેન્દ્ર સરકારની નવી ડ્રોન પોલિસીથી એક તરફ સ્વદેશી ડ્રોન ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે બીજી તરફ આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ સર્જાશે ડ્રોન નિર્માતા કંપનીઓમાં ડિઝાઇનર્સથી લઈને એન્જિનિયર્સની નોકરીઓ સર્જાશે ડ્રોન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ ત્રણ ચાર જ વર્ષમાં પાંચ લાખ નવી નોકરીઓનું સર્જન થશે ડ્રોનની સામગ્રી પૂરી પાડતી કંપનીઓમાં પણ રોજગારી સર્જાશે લોજિસ્ટિક ઓનલાઈન ડિલિવરી ટ્રાફિક મેનેજમેન્ટ જમીનની માપણી સર્વેક્ષણ કૃષિ બાંધકામ પ્રોફેશનલ ફોટો વિડિયોગ્રાફી મીડિયા જેવા કેટલાય ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે એકાદ દશકમાં અન્ય ક્ષેત્રોમાં પણ ડ્રોનની જરૂરિયાત વધશે એવો અંદાજ પણ રાખવામાં આવ્યો છે કે બે હજાર સુધીમાં ડ્રોન સર્વિસ ઇન્ડસ્ટ્રી ત્રીસ હજાર કરોડે પહોંચી જશે સ્માર્ટફોનની જેમ ડ્રોનનો ઉપયોગ સર્વસામાન્ય થાય તે દિવસો હવે દૂર નથી ખેતરમાં ઊભા પાકમાં દાણો ચડવા આવતા પક્ષીઓને ઉડાડવાથી લઈને ફૂડ ડિલિવરી સુધી કામ કરતું ડ્રોન આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની જશે અને એના માટે જરૂર પડશે કુશળ ડ્રોન પાઇલટની ડ્રોનના ઉદ્યોગમાં અત્યારે સૌથી વધુ ક્રેઝ ડ્રોન પાઇલટિંગનો છે જેમ જેમ ડ્રોન સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધશે તેમ તેમ ડ્રોન સંચાલકોની જરૂરિયાત પણ વધશે ફૂડ ડિલિવરી માટે વપરાતા ડ્રોનને ગ્રાહકના ચોક્કસ લોકેશન સુધી પહોંચાડનારા કુશળ ડ્રોન પાયલટ્સની નવી નોકરીઓ સર્જાશે અને એક સ્થળે બેસીને એ પાયલટ ડ્રોનને ધાર્યા લોકેશન સુધી પહોંચાડીને પાછું લાવશે એ જ રીતે ડ્રોન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં કેમેરા સજ્જ ડ્રોનને ચલાવવાની સાથે સાથે કેમેરા એંગલ લેવાની કુશળતા ધરાવતા ડ્રોન પાયલટ્સ જોઈશે જમીનની માપણી કે સર્વેક્ષણના હેતુથી જ ડ્રોન ઉડશે તેના પાયલટ પાસે ડ્રોન સંચાલક ઉપરાંત જમીન સર્વેક્ષણ અને માપણીનું જ્ઞાન અનિવાર્ય ગણાશે આમ તો ડ્રોનનું સંચાલન સ્માર્ટફોનની જેમ તરત જ શીખી શકાય એટલું સરળ છે પણ તેનું વ્યવસાયિક સંચાલન એ એક ભિન્ન આવડત બની રહેશે કોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ અખબાર માટે વિડીયોગ્રાફી કરતા ડ્રોનના પાયલટમાં સમાચારોની ઘટનાઓને કેમેરામાં કેદ કરવાની આવડત અનિવાર્ય છે તો ફિલ્મો માટે વિડિયોગ્રાફી કરતા ડ્રોન પાયલટ પાસે ડિરેક્ટરના વિઝન પ્રમાણેના દ્રશ્યો લેવાની કુશળતા જરૂરી બની જશે આ બધા પાસાનો શાસ્ત્રીય અભ્યાસ આપવાનું હવે શરૂ થઈ ચૂક્યું છે વિદેશોમાં બે ચાર વર્ષ પહેલાં ડ્રોન પાઇલટિંગનું ક્ષેત્ર વિકસી ચૂક્યું હતું અને હવે ભારતમાં ઝડપભેર તેનો વિકાસ થઈ રહ્યો છે યુનિવર્સિટી સ્તરે ડ્રોન પાયલોટિંગ કોર્સ શરૂ થઈ રહ્યા છે થોડા સમય પહેલાં જ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુએ પ્રથમ વખત ડ્રોન પાઇલટિંગનો કોર્સ શરૂ કર્યો છે બોમ્બે ફ્લાઇંગ ક્લબ તેલંગાણા સ્ટેટ એવિએશન એકેડેમી ઇન્દિરા ગાંધી નેશનલ એવિએશન એકેડેમી જેવી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ્સમાં આ કોર્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે દેશમાં ડ્રોન પાયલટિંગનો એક સર્વસ્વીકૃત ઢાંચો તૈયાર થઈ રહ્યો છે જેમાં પ્રાથમિક રેડિયો ટેલિફોની ફ્લાઇંગ પ્લાનિંગ એર રેગ્યુલેશન એરોડાઇનેમિક એરસ્પેસ સ્ટ્રક્ચર પ્રાથમિક એવિએશન મિટિયોરોલોજી વગેરે બાબતોની તાલીમ આપવામાં આવે છે વિમાનના પાયલટ માટે ઉડ્ડયનની જે બાબતો શીખવી અનિવાર્ય છે એવી જ બાબતો ડ્રોન પાયલટે પણ શીખવી જરૂરી બની ગઈ છે સામાનથી ભરેલું ડ્રોન કોઈ સ્થળે પહોંચાડવું હોય તો વાતાવરણથી લઈને ઊંચાઈ સુધીના નિયમો સમજવા પડે છે અને એ માટે ડ્રોન પોલિસીથી લઈને દેશમાં ડ્રોનની કેટલી કેટેગરી છે કઈ કેટેગરીના ડ્રોનમાં કયા નિયમો લાગુ પડશે એ બધું સમજવું અનિવાર્ય છે વર્તમાન પોલિસી પ્રમાણે ભારતમાં ડ્રોનની પાંચ કેટેગરી બનાવવામાં આવી છે અઢીસો ગ્રામથી ઓછા વજનના ડ્રોનને નેનો ડ્રોનની કેટેગરીમાં મૂકવામાં આવે છે તેના માટે કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશનની કે પાઇલટ લાઇસન્સની જરૂર નથી એ પછીની કેટેગરી માઇક્રો છે એમાં અઢીસો ગ્રામથી બે કિલોના ડ્રોનનો સમાવેશ થાય છે ત્રીજી કેટેગરી છે સ્મોલ બે કિલોથી પચીસ કિલોના ડ્રોન આ શ્રેણીમાં આવે છે પચીસ કિલોથી એકસો પચાસ કિલોની ચોથી કેટેગરી મીડિયમના નામથી ઓળખાય છે અને છેલ્લી લાર્જ શ્રેણીમાં એકસો પચાસ કિલોગ્રામ કરતાં વધુ ડ્રોનનો સમાવેશ થાય છે પ્રથમ કેટેગરીને બાદ કરતા બધા જ પ્રકારના ડ્રોન માટે એવિએશન વિભાગ પાસેથી યુનિક આઇડેન્ટિટી નંબર એટલે કે યુઆઈએન મેળવવો ફરજિયાત છે નેનો કેટેગરીની ઉડાન પચાસ ફૂટથી ઉપર હોવી જોઈએ નહીં તે સિવાયના બધા જ ડ્રોન માટે મહત્તમ ઊંચાઈનો નિયમ પણ ઘડાયો છે એ મુજબ ચારસો ફૂટથી વધુ ઊંચાઈએ ભારતમાં ડ્રોન ઉડાડી શકાય નહીં દેશમાં જે નો ફ્લાય ઝોન જાહેર થયા હોય ત્યાં ડ્રોન ઉડાડી શકાય નહીં આ તમામ કાયદા અને જે તે ક્ષેત્રને લગતી બારીકી પાયલટના કોર્સમાં શીખવવામાં આવે છે ડ્રોન ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ ઝડપભેર થઈ રહ્યો છે તેની સાથે ડ્રોન સર્વિસ સેક્ટરનો વ્યાપ પણ વધશે રોજિંદા વપરાશમાં ડ્રોનનો ઉપયોગ જેમ જેમ વધશે તેમ તેમ કુશળ સંચાલકોની જરૂરિયાત ઊભી થશે તેના કારણે આગામી ચારેક વર્ષમાં ડ્રોન પાઇલટિંગમાં જ સાત લાખ નોકરીઓ સર્જાશે ટૂંકમાં ડ્રોન આપણી જીવનશૈલી બદલી નાખશે ડ્રોન નોકરીઓનો પ્રકાર બદલી નાખશે લેખક હર્ષ મેસવાણિયા આપણે ત્યાં કહેવાય છે ને કે તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ આપણી આસપાસ નજર કરશું તો કેટલાય લોકો કંઈક ને કંઈક પ્રકારનું કામ કરતા હોય છે પણ કેટલીક વાત એવી હોય કે આપણા મગજમાં બેસે નહીં અને એવી જ એક વ્યક્તિ છે ઓડિશાના પી કે મહાનંદિયા એમને સ્વીડનથી આવેલી યુવતી શાર્લોટ વોન શેડવીન સાથે પ્રેમ થયો બંનેએ નક્કી કર્યું અને સ્વીડન આવવાનું એમણે વચન આપ્યું પરંતુ પૈસા હતા નહીં એટલે શેડવીને કહ્યું કે હું ટિકિટ મોકલાવું પરંતુ માનંદ્યાને મંજૂર નહોતું એક વર્ષનું વચન આપ્યું હતું એક વર્ષમાં એ પૈસા એકઠા ન થઈ શક્યા એક દિવસ એની પાસે જે કાંઈ હતું એ વેચી અને સાયકલ ઉપર સ્વીડન જવા ઉપડી ગયો આવી એક સરસ પ્રેરક વાત પ્રીતિ શાહે લખી છે જેને અવાજ આપ્યો છે રત્ના કામદારે પ્રેરણા સાયકલ પર સ્નેહવીર સામાન્ય ઘરનો યુવક શ્રીમંત યુવતીના પ્રેમમાં પડ્યો અને વિદેશથી ભારત આવેલી યુવતી પરદેશ પાછી ફરી બંને સાથે રહેવાના સ્વપ્ન જોયા યુવકે વચન આપ્યું કે તે તેને મળવા પરદેશ આવશે પરંતુ તેની પાસે વિમાન ભાડું નહીં હોવાથી સાયકલ લઈને નીકળી પડ્યો આઠ દેશોનો પ્રવાસ કરીને જીવનસંગીનીને મળવાનું વચન પાળ્યું આ વાજીને રખે એવું માનતા કે આ કોઈ બોલિવૂડની ફિલ્મની વાર્તા છે પરંતુ ફિલ્મ કરતાં પણ વધુ રોમાંચક સાચી પ્રેમ કહાની છે આ પ્રેમ કહાની છે ઓડિસ્સાના પ્રદ્યુનકુમાર મહાનંદિયા અને સ્વીડનની શાર્લોટ વોન શેડવિનની પી કે મહાનંદિયાનો જન્મ ઓડિશાના અથમલ્લિકના કંદાપાડા ગામમાં થયો હતો ઓગણીસો ને ઓગણપચાસમાં વણકર કુટુંબમાં જન્મેલા મહાનંદિયાની ઈચ્છા સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી વિશ્વભારતીમાં કલાના ક્ષેત્રે અભ્યાસ કરવાની હતી પરંતુ ફીના પૈસાના અભાવે એ ત્યાં અભ્યાસ કરવા નહીં જઈ શક્યો એ પછી ખાલીકોટમાં ગવર્મેન્ટ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટમાં પ્રવેશ મેળવ્યો અને ઓગણીસો ને દિલ્હી ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરવા લાગ્યો એ અત્યંત ઝડપથી અને સાહજિકતાથી પોર્ટ્રેટ દોરતો દિલ્હીના કોર્નર પ્લેસ પર બેસીને તે પોટ્રેટ દોરી આપતો ધીમે ધીમે તેની ખ્યાતિ વધવા લાગી તેણે ઇન્દિરા ગાંધી ફકરૂદ્દીન અલી અહમદ અવકાશયાત્રી વેલેન્ટિના તારશિકોવા જેવા મહાનુભાવોના પોટ્રેટ બનાવ્યા તે સમય શારલોટ વોન શેર્વિન લંડનમાં અભ્યાસ કરતી હતી મહાનંદિયાની ખ્યાતિ ખ્યાતિ સાંભળીને તે કાર દ્વારા ભારત આવી યુરોપ તર્કી ઈરાન afghanistan થઈને તે બાવીસ દિવસે ભારત પહોંચી એ સમયે ઘણા લોકો આવી હેપી ટ્રેલ કે ઓવરલેન્ડ જર્ની કરતા હતા ઓગણીસો ને પંચોતેરના ડિસેમ્બર મહિનાની એક સાંજે કોર્નટ પ્લેસ પર તેમની મુલાકાત થઈ અને શાર્લોટ તેનું પોટ્રેટ કરાવવા બેઠી પરંતુ પહેલી તસવીર બની તેનાથી તેને સંતોષ ન થયો તેથી બીજા દિવસે મળવાનું નક્કી થયું બીજા દિવસે પણ એટલી સારી તસવીર ન બની એણે શાલોટને ઘણા પ્રશ્નો પૂછ્યા અને એને ચા માટે નિમંત્રણ આપ્યું મહાનંદિયાને એક ક્ષણ એવો વિચાર આવી ગયો કે તે આવા વર્તન માટે પોલીસમાં ફરિયાદ કરી દેશે તો પરંતુ શાલોટની પ્રતિક્રિયા તો સાવ જુદી જ રહી તે પણ જાણવા માગતી હતી કે આવા પ્રશ્નો કેમ પૂછ્યા પછી તો તે ઓડિશા જવા તૈયાર થઈ કોણાર્ક મંદિર જોઈને ખૂબ ભાવુક બની ગઈ મહાનંદિયા કહે છે કે ખબર નહીં કેમ પણ જ્યારે તે પિતાજીને મળી ત્યારે એણે સાડી પહેરી હતી બંને પ્રેમમાં ગળાડૂબ હતા પરિવારના આશીર્વાદથી આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન પણ કર્યા તે પછી તેઓ દિલ્હી આવ્યા અને પછી શાર્લોટ હેપી ટ્રેલ રૂટથી પાછી ફરી મહાનંદિયાએ સ્વીડન આવવાનું વચન આપ્યું શાલોટે ટિકિટ મોકલવાનું કહ્યું પરંતુ મહાનંદિયાએ ઇન્કાર કરતા કહ્યું કે તે એની રીતે આવશે એક વર્ષ સુધી પત્રવ્યવહારથી મળતા રહ્યા પરંતુ મહાનંદિયા ટિકિટના પૈસા એકઠા કરી શક્યો નહીં એક દિવસ એની પાસે જે કાંઈ હતું તે વેચીને સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી લીધી બાવીસમી જાન્યુઆરી ઓગણીસો ને સિત્યોતેરના દિવસે એણે હેપી ટ્રેલનો રૂટ પકડી લીધો અને રોજના સરેરાશ સાઠથી સિત્તેર કિલોમીટર સાયકલ ચલાવવા લાગ્યો રસ્તામાં ખર્ચ માટે તે પોતાની કલાનો ઉપયોગ કરતો કેટલાક લોકો પૈસા આપતા તો કેટલાક રહેવાની જગ્યા તો ક્યારેક ભોજન પણ કરાવતા હતા માનંદિયા કહે છે કે એ સમયનું વિશ્વ જુદું હતું એને વિઝાની જરૂર ન પડી અફઘાનિસ્તાન શાંત અને રળિયામણું હતું ત્યાં બધા હિન્દી ભાષા જાણતા હતા પરંતુ ભાષાની થોડી તકલીફ પડવા લાગી ત્યાં કલા એની મદદે આવી મહાનંદિયા કહે છે કે પ્રેમ એ વૈશ્વિક ભાષા છે અને લોકો એને સમજે છે ઘણી વખતે એને પગ દુખતા પરંતુ શાલટને મળવાનો ઉત્સાહ અને નવી જગ્યાઓ જોવાનો રોમાંચ એને બળ આપતા છેવટે અઠ્યાવીસમી મેના દિવસે મહાનંદિયા યુરોપ પહોંચ્યો ત્યાંથી છેવટે શાલોટના બોરાસ શહેરમાં ટ્રેન દ્વારા પહોંચ્યો ત્યાં ઇમિગ્રેશન ઓફિસરે અટકાવ્યો ત્યારે મહાનંદિયાએ પોતાની વાત સમજાવી લગ્નના ફોટા બતાવ્યા પરંતુ તે લોકો માટે એ માનવું મુશ્કેલ હતું કે શાહી પરિવારની શાલેટે આની સાથે લગ્ન કર્યા હશે છ હજારથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા આ યુવક માટે આશ્ચર્ય પણ હતું છેવટે બધા અવરોધો પાર કરીને મહાનંદિયા શાલોટને મળ્યો અને સ્વીડનના રિવાજ પ્રમાણે લગ્ન કર્યા આજે બે બાળકો સિદ્ધાર્થ અને એમિલી સાથે સ્વીડનમાં રહે છે ત્યાંની સરકારમાં આર્ટ એન્ડ કલ્ચરના સલાહકાર તરીકે કામ કરે છે બે હજારને બારમાં ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટી ઓફ કલ્ચરે એને ડૉક્ટરેટની ડિગ્રી એનાયત કરી છે તોતેર વર્ષના મહાનંદિયા કહે છે કે આજે પણ એ શાલોટને એટલો જ પ્રેમ કરે છે એ કહે છે મને યુરોપ વિશે કંઈ ખબર નહોતી મારું અજ્ઞાન મારા માટે આશીર્વાદ બન્યું ખબર હોત તો આટલી હિંમત કરી શકત નહીં લોકોને આશ્ચર્ય થાય છે પણ મારે જે કરવું જોઈએ તે કર્યું છે મારી પાસે પૈસા નહોતા અને મારે તો શાલેટને મળવું હતું તો હું પ્રેમને કારણે સાયકલ ચલાવતો રહ્યો મને સાયકલ ચલાવવા પ્રત્યે પ્રેમ નહોતો પી કે મહાનંદિયા અને શાલોટ વિશે સ્વીડિશ લેખક જે એન્ડરસને ધ અમેઝિંગ સ્ટોરી ઓફ ધ મેન હું સાયકલ ફ્રોમ ઇન્ડિયા ટુ સ્વીડન ફોર લવ નામનું પુસ્તક લખ્યું છે એના જીવન પરથી ફિલ્મ બનાવવાના ઘણા પ્રસ્તાવ મળ્યા છે પરંતુ એમના સંતાનોની ઈચ્છા જાતે જ ફિલ્મ બનાવવાની છે લેખક પ્રીતિ શાહ મિત્રો વિશ્વકોષ વૃત્ત એટલે કે વિશ્વકોષ ટ્રસ્ટમાં જે જે કાર્યક્રમો આ મહિનામાં થવાના છે તેની માહિતી આપ સૌ જાણો છો તેમ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન દ્વારા યોજાયેલા અસ્મિતા વિશેષ સંવાદમાં શ્રી ભદ્રાયુ વછરાજાનીનો નીચેની વ્યક્તિઓ સાથેનો સંવાદ આ મહિને મુકાયો છે રખાયો છે યોજાયો છે એમાં તેરમી એપ્રિલ બે હજાર બાવીસ અને બુધવાર સાંજે પાંચ ત્રીસ શ્રી બેન લાખિયા એમની સાથેનો સંવાદ એક કલાકને ઓગણપચાસ મિનિટ સત્યાવીસમી એપ્રિલ બે હજાર બાવીસ બુધવાર સાંજે પાંચ ત્રીસ શ્રી પી કે લહેરી સાથેનો સંવાદ જેની સમય મર્યાદા હશે એક કલાક ઓગણચાલીસ મિનિટ અને આપ જાણો છો એમ કોરોના મહામારીના વળતા પાણી થયા છે એટલે હવે આપણે વિશ્વકોષ ટ્રસ્ટમાં ઓફલાઈન કાર્યક્રમો પણ ચાલુ કરી દીધા છે जेमा विशा संख्या हाजरी की ने ये कार्यक्रमों की थोड़ी महितइए श्री धीरूबेन पटेल किशोर साहित्य केन्द्र बे एप्रिल 2022 बीस शनिवार सवारे दस वागे, आंतरराष्ट्रीय बाल पुस्तक दिन की निमित्ते नानी उम्र साहित्य सर्जन करना बाड़कों कूमा देसाईना हस्ते अभिवादन બાળકો સમક્ષ વાંચનની ટેવ અંગે વૈશાલી શાહ અને જિગીશાબહેન પટેલનું પ્રાસંગિક વક્તવ્ય આયોજક છે શ્રી પ્રમોદ શાહ ધર્મ જાગૃતિ કેન્દ્ર શ્રી નાનાલાલ સ્મારક ટ્રસ્ટ દ્વારા આયોજિત વર્ષ બે હજાર બાવીસની બીજી એપ્રિલ શનિવાર એટલે કે ગુડી પડવો સાંજે પાંચ ત્રીસ વાગે એક બહુ જ સરસ કાર્યક્રમ કવિશ્રી નાનાલાલના જન્મદિન નિમિત્તે અમર ભટ્ટ દ્વારા નાનાલાલના કાવ્યોની પ્રસ્તુતિ કાર્યક્રમનું નામ છે ચંદ્રિયે અમૃત મોકલ્યા શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા છ એપ્રિલ બુધવાર સાંજે પાંચ ત્રીસ વાગે ચંચી મહેતાની એટલે કે ચંદ્રવદન ચિમનલાલ મહેતાની એકસો ને એકવીસમી જન્મજયંતિ નિમિત્તે શ્રી ચંદ્રવદન મહેતાકૃત વિખ્યાત રેડિયો શ્રેણી અદાવત વિનાની અદાલત એમાંથી કમા મુનશી વિષયક મુકદ્દમાનો શ્રાવ્ય પાઠ કરવામાં આવશે કલાકારો છે મહેશ ચંપકલાલ સુભાષ બ્રહ્મભટ્ટ દીપ્તિ જોશી અભિજીત જોશી અને સતીષભાઈ વ્યાસ અને પાઠક રેડિયો શ્રેણીની પૂર્વ ભૂમિકા આપશે શ્રી કુમારપાળ દેસાઈ શ્રી રસિકલાલ છો પરિક વ્યાખ્યાનમાળા અને કલા તીર્થ સોળ એપ્રિલ બે હજાર બાવીસ શનિવાર સાંજના પાંચ ત્રીસ ગ્રંથ વિમોચન અને કનુ દેસાઈના ચિત્રોનું પ્રદર્શન શ્રી કનુ પટેલ સંપાદિત ગ્રંથ રંગરેખાના કલાધર કનુ દેસાઈ ગ્રંથનું વિમોચન કરશે શ્રી પી કે લહેરી અધ્યક્ષ શ્રી કુમારપાળ દેસાઈ અને પ્રદર્શનના ઉદ્ઘાટક શ્રી બાલકૃષ્ણ દોશી ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના સૌજન્યથી આ કાર્યક્રમ યોજાયો છે શ્રી કુમાર જયકીર્તિ પ્રેરિત અનેકાંત વ્યાખ્યાનમાળા ચોવીસમી એપ્રિલ ચોવીસમી એપ્રિલ રવિવાર સવારે નવ ત્રીસ વાગે ફરીથી નોંધી લેજો ચોવીસમી એપ્રિલ રવિવાર સવારે નવ ત્રીસ વાગે અને વિષય છે બહુ ગંભીર અને ગહન વિષય છે અનેકાંતનો વ્યવહાર અને વ્યવહારમાં અનેકાંત વ્યાખ્યાતા છે પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી રાજ યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ ભૂમિકા બાંધશે શ્રી ગૌરવ શેઠ ત્રીસમી એપ્રિલે ધર્મ તત્વ દર્શન વ્યાખ્યાન શ્રેણી યોજાશે ત્રીસ એપ્રિલ એટલે શનિવાર સાંજે પાંચ ત્રીસ વિષય મહાભારતનું રૂપક અને રહસ્ય વક્તા છે ડૉક્ટર નરેશ વેદ વિશ્વકોષમાં આસ્વાદની બેઠક પણ હવે મળતી થઈ છે છેલ્લા મહિનાઓમાં આગામી સત્તર એપ્રિલ રવિવાર સવારે દસ વાગે વિશ્વકોષ ભવનના શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહમાં જાણીતા યુવા નાટ્યકર્મી શ્રી સાર્થક વસાવડા આજનું નાટક એ વિશે વક્તવ્ય આપશે અને મિત્રો એક છેલ્લી માહિતી પણ તમારા સુધી પહોંચવી જોઈએ આપ જાણો છો તેમ શ્રી હરિકેત પાઠક બાળ કિશોર ચિત્ર સ્પર્ધા મણકો છ પ્રતિવર્ષ હરિકેત પાઠક બાળ કિશોર ચિત્રકલા સ્પર્ધા યોજાય જ છે ધોરણ પાંચ છ સાત અને આઠ નવ એમ બે જૂથમાં સ્પર્ધા યોજાય છે અગાઉ આ સ્પર્ધા નવ જાન્યુઆરી બે હજાર બાવીસ ને રવિવારે યોજાવાની હતી તે હવે પહેલી મે બે હજાર ને રવિવારે યોજાશે આ અંગે કોઈ વિશેષ માહિતી જોઈતી હોય તો વિશ્વકોષ ટ્રસ્ટમાં કૃપાબેન દેથોલિયાનો સંપર્ક સવારના બારથી સાંજના પાંચ દરમિયાન આપ કરી શકો છો તો આ છે વિશ્વકોષ ટ્રસ્ટના આ મહિનાના જ્ઞાન વિજ્ઞાનના પ્રસાર પ્રચારના ઉદ્દેશ સાથે હંમેશા નિરંતર ચાલતા આપણા ઓફલાઈન કાર્યક્રમો આપ સૌને એ કાર્યક્રમોમાં હાજર રહેવાનું અમારું હાર્દિક નિમંત્રણ છે શ્રોતા મિત્રો અમારું આ સામયિક વિશ્વ વિહાર સામયિક તરીકે અમે તમારા સમક્ષ મૂક્યું છે તમને કેવું લાગ્યું તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે વિશ્વકોષના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો પત્ર લખીને પણ જણાવી શકો છો અથવા તો ઇમેઇલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ રમેશ પાર્કની બાજુમાં બંધુ સમાજ સોસાયટીની સામે વિશ્વકોષ માર્ગ ઉસ્માનપુરા અમદાવાદ થ્રી એટ ઝીરો ઝીરો વન થ્રી અમારું ઈમેલ એડ્રેસ છે વિશ્વકોષ એ વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ વીઆઈએસએચ વી એ કે ઓ એસએચ એ ડી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ